હવે આગળ વાત કરીએ તો જેતપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વતંત્ર દિવસની આગલી રાતે મશાલ રેલી યોજાય છે. મશાલ રેલી યોજવાના હેતુ જે આપણા જવાનો જે ભારત દેશને સ્વતંત્ર કરવા માટે દેશ માટે શહીદ થઈ ગયેલ અને 14 ઓગસ્ટના દિવસે ભારત પાકિસ્તાનના બંટવારો થયેલ અને આપણા દેશના વીર જવાનો જે ભારતને આઝાદ કરવા માટે બહાદુરીપૂર્વક લડી શહીદ થઈ ગયેલ અને દેશને આઝાદી અપાવેલ તેમની યાદમાં હર સાલ જેતપુરમાં લાયન્સ ક્લબ દ્વારા શહેરમાં મશાલ રેલી યોજવામાં આવે છે. આ મશાલ રેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુબેન કોરાંટ પર દર વર્ષ આ મશાલ રેલીમાં જોડાય છે. આશીષ પાટડિયા, જેડેશ ટીવી, જેતપુર. લાયન જીતેન્દ્ર ભાલોડિયા. સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દર વર્ષે લાયન્સ ક્લબ જેતપુર મશાલ રેલીનું એક આયોજન કરે છે. આ મશાલ રેલીના આયોજનનો અર્થ એ હોય છે કે આપણા સ્વાતંત્ર દિવસ દરમિયાન જે વીર શહીદો થઈ ગયા અને પ્રાણની આહુતિ આપી અને બીજા નંબરમાં આપણા દેશના જે બંટવારા થયા હતા એ માટે મશાલ રેલીનું એક આયોજન લાયન્સ ક્લબ જેતપુર તરફથી કરવામાં આવે છે.